તારીખ 30 જુલાઈ 2020 સમય સાંજે 5 કલાકે આરોગ્ય શાખા ખેડા જિલ્લા પંચાયત નડિયાદ દ્વારા COVID-19ની અખબારી યાદી બહાર પાડવામાં આવી. નજર કરીએ નવા કેસ તેમજ ડિસ્ચાર્જ કેસની વિગત પર. આજરોજ ખેડા જિલ્લામાં 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ પોઝિટિવ આંક 606 પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 441 દર્દીઓને રજા અપાઈ ચૂકી છે, જ્યારે હાલમાં 115 દર્દીઓ દાખલ છે. આજરોજ નોંધાયેલ પોઝિટિવ કેસની વાત કરીએ તો નડિયાદ તાલુકામાં 3, મહેમદાવાદમાં 1, વસોમાં 1, ઠાંસરામાં 2, કઠલાલમાં 2, માતરમાં 2, કપડવંજમાં 2 અને મઉધામાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. વાત કરીએ લેબોરેટરી પરીક્ષણની વિગતની તો આજરોજ 149 સેમ્પલ લેવામાં આવ્યા. અત્યાર સુધીમાં જિલ્લામાંથી કુલ 11,014 સેમ્પલ લેવાઈ ચૂક્યા છે, જેમાંથી 10,640નું રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે, જ્યારે 606નું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું છે, જ્યારે 374નું રિઝલ્ટ હજી પેન્ડિંગ છે. વાત કરીએ કોવિડ કેર સેન્ટર ખાતે દાખલ થયેલાઓની વિગતની તો આજ રોજ 8 લોકોને દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,127 લોકોને દાખલ કરાઈ ચૂક્યા હતા, જેમાંથી 1,096 લોકોને રજા અપાઈ ચૂકી છે, જ્યારે 31 લોકો હાલમાં દાખલ છે. વાત કરીએ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ દર્દીઓની વિગતની તો એનડી દેસાઈ હોસ્પિટલ નડિયાદ ખાતે 34 દર્દીઓ, સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે 9 દર્દીઓ, શ્લોક હોસ્પિટલ નડિયાદ ખાતે 15 દર્દી, કોવિડ કેર સેન્ટર નડિયાદ ખાતે 14 દર્દી, રુદ્ર હોસ્પિટલ નડિયાદ ખાતે 4 દર્દી, મહાગુજરાત હોસ્પિટલ ખાતે 6 દર્દી, ડીસીએચસી કપડવંજ ખાતે 1 દર્દી, ડીસીએચસી મહેમદાવાદ ખાતે 3 દર્દી, ડીસીએચસી ઠાંસરા ખાતે 1 દર્દી, હોમ આઇસોલેશનમાં 14 દર્દીઓ અને અન્ય હોસ્પિટલમાં 14 દર્દી મળી કુલ 115 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, જે પૈકી 2 દર્દી વેન્ટિલેટર ઉપર, 8 દર્દીઓ બાયપેપ પર, 31 દર્દીઓ ઓક્સિજન ઉપર છે, જ્યારે 74ની સ્થિતિ હાલ સ્ટેબલ છે. વાત કરીએ ધન્વંતરી રથની વિગતની તો કુલ 28 ધન્વંતરી રથમાંથી કુલ 90,276 ઓપીડી થઈ છે. અત્યાર સુધીમાં કુલ 1,870 દાવના કેસો નોંધાયા છે, જ્યારે 42 લોકોને કુલ રિફર કરેલ છે. વાત કરીએ પોઝિટિવ કેસના કોન્ટેક્ટમાં આવેલ વ્યક્તિઓના લીધેલ સેમ્પલની વિગતની તો ખેડા જિલ્લાની અંદર આવેલ 271 કન્ટેનમેન્ટ ઝોનમાં કુલ 837 હાઈરિસ્ક કોન્ટેક્ટવાળા વ્યક્તિઓ સામે આવ્યા હતા, જેમાંથી એક પણ વ્યક્તિનું સેમ્પલ લેવામાં નથી આવ્યું. વાત કરીએ કન્ટેનમેન્ટ ઝોનમાં કરેલ સર્વેની વિગતની તો ખેડા જિલ્લામાં આવેલ 271 કન્ટેનમેન્ટ ઝોનમાં કુલ 295 ટીમોએ કામ કર્યું છે. આ ટીમો દ્વારા 10,396 ઘરોનો સર્વે કરવામાં આવ્યો. આ સર્વેમાં કુલ 41,557 વસ્તીનો સર્વે કરેલ છે.